બારે માસ ભાવે તેવી આજે આપણે બનાવીશું લીલા ધાણાની ચટણીની રેસીપી. તો આ ચટણી જ્યારે બનાવશો ને ફ્રેન્ડ્સ ત્યારે ઓછી જ પડશે. તો ચાલો બનાવવાનું શરૂ કરી. સૌ પ્રથમ તો મિક્સીનો જાર લઈ લીધું છે, તેનામાં 3 તીખા લીલા મરચાં લઈ લેવાના છે. ધ્યાન રાખજો કે તીખા લીલા મરચાં જ લેવાના છે, મોળા મરચાં નથી યુઝમાં લેવાના. 10 થી 12 કળી લસણની અને 2 નાના ટુકડા એવા અદરખના લઈ લેવાના છે. તો અદરખ અને તીખા સારી એવી લેવાની છે. લસણ ઓછું વાપરશો તો ચાલશે અને નહીં વાપરો તો પણ ચાલશે. અહીં આપણે ધાણા લઈ લીધા છે 1 બંચ જેટલા, જેને મેં ધોઈ લીધા છે અને તેનો જે દાંડીનો ભાગ હોય તેને પણ મેં ઉપયોગમાં લઈ લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને 1/2 ચમચી જેટલું આપણે અહીં જીરું વાપરવાનું છે. અને ત્યાર પછી મીઠાસ માટે થોડી એવી 1/2 ચમચી કે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. ત્યાર પછી દાળિયાના દાણા ઉમેરી દઈશું. લગભગ 1/4 કપ જેટલા દાણા મેં અહીં લઈ લીધા છે અને 1 કે પછી 1/2 લીંબુ નીચોવી દેવાનો છે. તેનાથી ખટાશ સારી એવી આવશે અને ચટણીને સ્ટોર પણ કરવી હશે તો પણ એ બગડશે નહીં. અને 1/4 કપ જેટલા શેંગના દાણા લીધા છે. અહીં તમે શેકેલા શેંગના દાણા જે આવે છે એ પણ તમે લઈ શકો છો, ખારી શેંગનો પણ ઉપયોગ કરી શકો છો. હવે થોડું એવું ક્રશ કરી લેશું. અહીં આ ચટણીમાં આપણે પાણી નથી ઉમેરવાનું, આપણે અહીં ખાટું દહીં ઉમેરશું. જે આવરાઈશ તો અહીં તમે જોઈ શકો છો કે ખાટું દહીં આપણે 3 ચમચી જેટલું લઈ લીધું છે. ફરી પાછું આપણે તેને પીસી લેશું. દહીં વાપરવાથી એકદમ ટેસ્ટ સારો એવો આવે છે આ ચટણીનો. ક્યારે તમે આવી ચટણી બનાવી હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો અને ન બનાવી હોય તો બનાવીને ટ્રાય જરૂરથી કરજો, તમને બહુ જ ભાવશે. અહીં તમે જોઈ શકો છો કે ફરી પાછું આપણે પીસી લીધું છે અને એકદમ સરસ ઘાટી ટેસ્ટી એવી આપણી લીલા ધાણાની ચટપટી ચટણી બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ. આ ચટણીને તમે કોઈ પણ ચાટમાં પણ ઉપયોગ કરી શકો છો, સેન્ડવિચમાં પણ ઉપયોગ કરી શકો છો, ટેસ્ટ તેનો ખૂબ જ સારો એવો લાગે છે. રોટલી સાથે આ ચટણીને સર્વ કરશો તો શાકની પણ જરૂરત નહીં પડે એવી ટેસ્ટી આપણી ચટણી બનીને રેડી છે ફ્રેન્ડ્સ. આપણે તેને બાઉલમાં સર્વ કરી દીધી છે, તમે તેને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને ફ્રીજની બહાર પણ 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાં સુધી આવજો.